શું આપ જાણો છો કે કલોંજીને કડીયુગની સંજીવની કેમ કહેવામાં આવે છે? આમ તો કલોંજી મસાલાઓમાંથી જ એક છે, પણ દરેક બીમારીનું રામબાણ ઇલાજ છે કલોંજી. જાણો આજે એના એવા ફાયદા જે જાણીને આપ પણ ચોંકી ઉઠશો. એવું કહેવામાં આવે છે કલોંજી એ દરેક બીમારી માટે અકસીર ઇલાજ છે, અને એટલા માટે જ તેને સંજીવની કહેવામાં આવે છે. જમવામાં તો તે મસાલાના ભાગરૂપે સ્વાદ વધારે જ છે, પણ સ્વાસ્થ્ય માટે પણ અતિ ફાયદાકારક છે. કલોંજી બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. કલોંજીના તેલથી શાકભાજી બનાવવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ 5 મિલી કલોંજીના તેલનો ઉપયોગ કરવાથી હાઈપરટેન્શન ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે. કલોંજીનું તેલ વધેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તેમાં હાજર એન્ટી હાઈપર કોલેસ્ટોરી લેમિક ગુણો કોલેસ્ટ્રોલ અને હાઈગ્લિસરાઇડ્સના સ્તરને ઘટાડે છે. અસ્થમાના દર્દીને રાહત આપે છે. કલોંજીનું તેલ માત્ર અસ્થમાને જ નહીં, પરંતુ તે પલ્મોનરી ફંક્શન એટલે કે ફેફસાને લગતી સમસ્યાઓમાં સુધારો કરીને શ્વસન સંબંધી રોગોને પણ મટાડે છે. ઘા ઝડપથી રૂજાય છે. કલોંજીના બીજ અને તેલમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને ઘા રૂજાવાના ગુણો જોવા મળે છે. નાના ઘામાં કલોંજીના તેલનો ઉપયોગ કરી શકાય. કલોંજી એ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, આ ઉપરાંત કોલેસ્ટ્રોલને દૂર કરીને એના લેવલને લો કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી છે કે જે તમને કોઈપણ જાતના ઇન્ફ્લામેશનથી બચાવે છે. ઇવન જોઈન્ટ પેઇનમાં પણ જે ઇન્ફ્લામેશનના કારણે જે દુખાવો થતો હોય છે તેમાં કલોંજી ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત બીજા ઇન્ફેક્શન્સ જેમ કે બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા જેવા રોગોમાં પણ કલોંજીનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. એમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ પણ રહેલી છે કે જે કેન્સર જેવા રોગોની સામે તમારું રક્ષણ કરે છે. એમાં બ્રેસ્ટ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર, સ્કિન કેન્સર અને કોલોન કેન્સરમાં કલોંજીના ખૂબ જ સારા રિઝલ્ટ્સ જોવા મળ્યા છે. કલોંજી બ્લડ શુગરને પણ ખૂબ જ સરસ રીતે નિયંત્રિત કરે છે. આ ઉપરાંત એમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ છે. આથી ડાયાબિટીસની દર્દીઓમાં જે સાઈડ ઇફેક્ટ્સ તરીકે જે પણ ઘૂંમડાને એવું થઈને એમાં જે ઇન્ફેક્શન થઈ જતું હોય છે એમાં પણ કલોંજી ખૂબ જ ઉપયોગી છે. કલોંજીનો હવે રોજબરોજનો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણીએ તો એને તમે રોસ્ટ કરીને મુખવાસની જેમ પણ ખાઈ શકો, અથવા તો તેનો પાવડર કરીને રોજ સવારે પાણી સાથે પાણીમાં મિક્સ કરીને થોડું મધ મેળવીને પણ લઈ શકાય છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.